વડોદરાના નવાપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે બે કોમના જૂથ વચ્ચે શાબ્દિક ઘર્ષણ બાદ પથ્થરમારાની ઘટનાને પગલે વિસ્તારમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર વડોદરામાં આવેલા નવાપુરા પોલીસ મથક પાસે કોમી ચમકલું થયું હતું કે જેમાં વિધર્મી યુવકે અન્ય યુવકના ઇન્સ્ટાગ્રામ લાઈવમાં ભગવાન શ્રી રામની અભદ્ર ટિપ્પણી કરી હતી, જેને લઈ હિન્દુ સંગઠનોએ માફી માંગવાનું કહેતા બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. જે મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પ્રથમ મોબાઈલ સ્ટોર ચાલકને ત્યારબાદ પથ્થરમારામાં ઘવાયેલ શખ્સી ફરિયાદ લઈને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી, તો બીજી તરફ ફરિયાદી 150 જેટલા લોકોના ટોળા સામે આવી ગયા હતા. તો આ મામલે મળીને અત્યાર સુધીમાં 11 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જ્યાં બીજી તરફ હાલ સંવેદનશીલ પોઈન્ટ પર જવાનો તૈનાત કરી દીધા છે. કોમ્બિંગ અને વોટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવનાર છે, તો કોમ્બિંગમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સોશિયલ મીડિયા પર વોચ રાખી રહી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.